જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આપણે આલુ પરોઠા તો બનાવતા જોઈએ છે પરંતુ આજે હું તમારી સાથે શાકભાજીનો ઉપયોગ કરી અને મિક્સ વેજ પરોઠાની રીત લઈને આવી છું અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ સરસ મળે છે તો આજે હું તમારી સાથે મિક્સ વેજ પરોઠાની રેસીપી શેર કરવાની છું તો આખો વિડીયો તમે જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે પરોઠા માટે લોટ બાંધી દઈશું તો મેં બેથી અઢી કપ જેટલો રોટલીનો લોટ લઈ લીધો છે એમાં એક ટી સ્પૂન મીઠું અને બે ટી સ્પૂન તેલનું મોવણ લઈ લીધું છે અને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને પરોઠા કરતાં ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરીશું જો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાયો હશે તો તમારા પરોઠા વણતી વખતે ફાટશે નહીં પાણી હંમેશા થોડું થોડું લઈને જ લોટ બાંધવાનો એકસાથે પાણી નહીં ઉમેરી દેવાનું તો આ રીતે થોડું થોડું પાણી લઈ અને લોટને મસળતું જવાનું અને બાંધતું જવાનું લોટને જેટલો આપણે સરસ મસળીશું એટલો જ લોટ સોફ્ટ થશે અને પરોઠા કે રોટલી કોઈ પણ હોય એ સરસ જ બને તો આ રીતે આપણે સરસ રીતે લોટને મસળવાનું છે અને લોટ બાંધતું જવાનું છે તો આ રીતે સોફ્ટ લોટ બાંધીને મેં તૈયાર કરી દીધો છે જો તમે લોટ થોડો કઠણ રાખશો તો પરોઠા વણતી વખતે ફાટી જશે અને સ્ટફિંગ બહાર નીકળી જશે તો આ રીતનો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે બંધાઈ ગયો છે તો થોડુંક તેલ લઈ અને આપણે લોટને સેજ આ રીતે કેળવી દઈશું તો એકદમ સરસ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે મેં લગભગ ચારથી પાંચ મિનિટ સરસ રીતે મસળ્યો તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે તો હવે ઢાંકણ ઢાંકી અને એને રેસ્ટ માટે થોડીવાર માટે મૂકી દઈશું અડધો કલાક પહેલાં આપણે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો તો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીશું તો લગભગ મેં ચારસો ગ્રામ જેટલા બટાકા બાફી છાલ કાઢી આ રીતે સરસ રીતે મેશ કરીને તૈયાર કરી દીધા છે વેજીટેબલ્સમાં મેં એક ડુંગળી એકદમ બારીક ચોપ કરી છે એક કેપ્સિકમ એકદમ બારીક ચોપ કરી લીધું છે બે મીડિયમ સાઇઝના ગાજર પણ છાલ કાઢી છોલી અને આ રીતે ધોઈ અને પછી બારીક ચોપ કરી દીધા છે એક નંગ મેં બીટ લીધું છે એને પણ છાલ કાઢી ધોઈ અને ચોપ કરી લીધું છે એકદમ બારીક ચોપ કર્યું છે થોડા મેં ફ્રેશ વટાણા લીધા છે અને એને મેં સરસ રીતે સેજ મીઠું અને ચપટી ખાંડ નાખી અને બાફી દીધા છે તો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીશું તો એક નોનસ્ટિક કઢાઈમાં મેં એક ટેબલ જેટલું તેલ લઈ લીધું છે ખૂબ જ ઓછા તેલમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું તીખાશ માટે મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તો લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલી મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ગાજર અને બીટને મેં ચોપ કરીને લીધા છે તમે છીણીને પણ લઈ શકો છો તો આદુ મરચાંની સાથે જે આપણે બારીક ડુંગળી કાપીને લીધી છે એ પણ ઉમેરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે આપણે સાંતળી દઈશું એકાદ મિનિટ આપણે આ રીતે સાંતળ્યા પછી જે આપણે શાકભાજી લીધા છે એ ઉમેરી દઈશું ગાજર બીટ અને કેપ્સિકમ તો એ મેં ચોપ કરીને લીધા છે તમે છીણીને પણ લઈ શકો છો અડધી ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે હવે આપણે એમાં આ બધા શાકભાજી ઉમેરી દઈશું મેં પહેલા કહ્યું એ પ્રમાણે તમે તમારા મનગમતા શાકભાજી એમાં લઈ શકો છો લીલું લસણ પણ લઈ શકો છો અને જો તમે ડુંગળી ના ખાતા હો તો ડુંગળી સ્કીપ પણ કરી શકો છો તો પણ ટેસ્ટી જ લાગે છે હવે આપણે આ શાકભાજી જે છે કાચા લીધા છે એટલે આપણે એને થોડા ચઢાવવા પડશે તો બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે સાથે વટાણા પણ ઉમેરી દઈશું જે બાફીને લીધા છે પરંતુ આ રીતે સાથે ઉમેરવાથી એ આ રીતે થોડા મેશ થતા જશે અને એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે તો આ રીતે સેસેજ પ્રેસ કરતું જવાનું તેથી વટાણા પણ સેસેજ તૂટતા જાય અને સરસ રીતે મિક્સ થતા જાય હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં બટાકાના ભાગનું પણ મીઠું ઉમેરી દીધું છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને હવે આપણે ઢાંકણ ઢાંકી ધીમા તાપે લગભગ પાંચથી સાત મિનિટ માટે આ શાકભાજીને ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણા જે શાકભાજી છે એ લગભગ ચડી ગયા છે આ રીતે હવે આપણે એમાં મસાલા કરી દઈશું મસાલા પણ મેં ખૂબ જ ઓછા લીધા છે એક લીંબુનો રસ લઈ લીધો છે તમે એને બદલે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલાનો પાવડર લઈ લીધો છે એની ફ્લેવર સરસ આવશે બીજા કોઈ મસાલા આપણે એડ નથી કરવાના સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે જે બટાકા બાફી અને સરસ રીતે મેશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું તો પાંચથી સાત મિનિટ માટે મેં ગાજર બીટ અને કેપ્સિકમ ચડવા દીધું હતું તો સરસ ચડી ગયું છે અને હવે બટાકા સાથે પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે સરસ રીતે મિક્સ કરવાની અને ખૂબ સારા મેં લીલા ધાણા ઉમેર્યા છે અત્યારે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ સરસ મળે છે તો આ રીતે આપણે જ્યારે શાકભાજી મળે તો આ રીતે ઉપયોગ કરીને ખાઈ લેવાનું સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ કલર આવ્યો છે અને આપણે જે લીંબુનો ખટાસ નાખી છે એ ગાજર અને બીટને લીધે બેલેન્સ થઈ જશે કેમ કે ગાજર અને બીટમાં થોડી સ્વીટનેસ હોય છે તો સરસ રીતે તમે જોઈ શકો છો મિક્સ થઈ રહ્યું છે આ રીતે સેસેજ મેશ પણ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું મિશ્રણ ઢીલું ના રહેવું જોઈએ અને આપણે જ્યારે પરોઠા બનાવવાના હોય એના અડધા કલાક પહેલાં આપણે મિશ્રણ તૈયાર કરી દેવાનું તો બે મિનિટ માટે મેં ઢાંકીને રાખી દીધું હતું અને હવે આપણું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને અડધો એક કલાક માટે ઠંડુ થવા દઈશું તો આપણું મિક્સ વેજ પરોઠા માટેનું સ્ટફિંગ એકદમ તૈયાર છે તો હવે આપણે પરોઠા બનાવી દઈશું તો મેં એક નોનસ્ટિક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે હવે આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ લોટ બંધાયો છે તો હવે આપણે આ રીતે ગુલ્લા કરી દઈશું લુવા કરતું જવાનું અને પરોઠા બનાવતું જવાનું તો આ રીતે મેં મીડિયમ સાઇઝનો ભાખરી જેવો લુવો તૈયાર કરી દીધો છે અને આ ઘઉંનો લોટ મેં અટામણ તરીકે લીધો છે તો આ રીતે પરોઠા વણી દઈશું સ્ટફિંગ ઠંડુ થાય પછી જ ઉપયોગમાં લેવાનું નહીં તર જ્યારે આપણે ગરમ ગરમ સ્ટફિંગનો ઉપયોગ કરીશું તો પરોઠા વણતી વખતે પરોઠું ફાટી જશે તો સ્ટફિંગ એકદમ સરસ અડધો કલાકમાં ઠંડુ થઈ ગયું હવે આ રીતે આપણે સ્ટફિંગ વચ્ચે મૂકી દઈશું આલુ પરોઠાની જેમ જ આ પરોઠા પણ બનાવવાના છે તો આ રીતે આપણે સરસ રીતે પરોઠા બધા બનાવી દઈશું આ રીતે માવો સેજ પણ ઢીલો ના રહેવો જોઈએ એટલે કે સ્ટફિંગ સહેજ પણ ઢીલો ના હોવું જોઈએ આ રીતે આપણે સરસ રીતે શેકીને કઠણ કરી દીધું છે હવે ફરીથી આપણે આ રીતે સહેજ અટામણ લઈ લઈશું અને એકદમ હળવા હાથે આપણે વણી દેવાનું છે આ રીતે એકદમ સરસ રીતે વણી દઈશું બધા જ પરોઠા આપણે આ રીતે બનાવી દેવાના છે ધીમા તાપે આપણે સરસ રીતે પરોઠાને શેકી દઈશું તો એકદમ સરસ રીતે પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે આ રીતે થોડી જાડી થિકનેસ રહી છે હવે પરોઠું આપણે ધીમા તાપે શેકી દેવાનું છે એક તરફ શેકાય એટલે આપણે આ રીતે પલટાવી દઈશું અને આ પરોઠા અત્યારે હું ઘીમાં શેકી રહીશું તમે તેલ અથવા તો બટરમાં પણ શેકી શકો છો તો આ રીતે થોડું મેં ઘી લઈ લીધું છે અને સરસ રીતે ઘીમાં શેકી દઈશું તમે આ રીતે પરોઠા બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા બાળકોને ખવડાવજો એકદમ હેલ્ધી પરોઠા બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે દહીં અને અત્યારે તો આથેલા મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે તો બંને તરફ મેં ઘી સરસ રીતે લગાવી દીધું છે અને ધીમા તાપે આપણે ગુલાબી રંગના પરોઠા શેકી લેવાના છે તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા તો પરોઠું સરસ રીતે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો બંને બાજુથી આ રીતે એકદમ ધીવા તપે મેં શેક્યું છે આપણે બીટ નાખ્યું છે એટલે કલર આ રીતે થોડો લાલ જેવો દેખાશે તો પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો આ રીતે હું બાકીના પરોઠા પણ બનાવી દઈશ હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો પરોઠાને મેં દહીં અને ગાજર મરચાંના અથાણા સાથે સર્વ કર્યું છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો